શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો અમરેલીમાં યોજાયેલા કૃષિ મેળામાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો છે. મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને નારા પણ લગાવ્યા હતા, જેમાં વીરજીઠુંગમાં ધારાસભ્ય પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યકરોની પણ પોલીસે અટકાયત કરી છે. ઓનલાઈન પર છે અમારા સંવાદદાતા કેતન. કેતન, જણાવશો શું વિગત છે આંગળ? હું જણાવી દઉં કે અમરેલીમાં આજે ત્રણ જિલ્લાનો કૃષિ મેળો આયોજન કરવામાં આવ્યું, જેમાં બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાના ખેડૂતોને ખેતી વિશે માર્ગદર્શન અને માહિતી આપવા માટેનું આયોજન રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક પ્રધાનો જેમાં આવ્યા હતા. આ મેળાનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી થુમ્મર, ખેડૂત અગ્રણી દીપક માલાણી તેમજ ધારાસભ્ય પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓએ આનો વિરોધ કર્યો હતો. ડુંગળીના પોષણક્ષમ ભાવ અને તુવેર દાળના જે ટેકાના ભાવની ખરીદી થઈ રહી છે તેમાં કૌભાંડની યોગ્ય તપાસ કરવા માટે આ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે તમામ કાર્યકરો અને નેતાઓની અટક કરી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. જીભોન બિલકુલ આ કેતન, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. ભાઈ ભાવ આપો.